મોર્નિંગ બાળકો આપણે પ્રકરણ 10 મેથ્સ માં ચાલુ કરેલું છે 10મો અને 100મો ભાગ એના આગળના પાઠમાં મેં તમને આના પહેલાના પાઠમાં મેં તમને દશાંશ અને સતાંશ વિશેનો ખ્યાલ આપ્યો હતો કે દશાંશ કોને કહેવાય અને સતાંશ કોને કહેવાય કે એક પોઈન્ટ આપણને ખસે તો દશાંશ કહેવાય એટલે કે 1ના છેદમાં 10 એ 10મો ભાગ કહેવાય અને 1ના છેદમાં 100 એ 100મો જ્યારે 10મો ભાગ હોય તેને આપણે દશાંશ બોલે છે અને 100મો ભાગ હોય તેને આપણે સતાંશ બોલે છે તો આજે એ આપણે શબ્દમાં અંકમાં લખતા શીખી ગયા છે અને એને દશાંશમાં કેવી રીતે ફેરવાય સાદા અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરવાય એનો પણ મેં તમને ખ્યાલ આપી દીધો હતો હવે આજે હવે આપણે એવી સંખ્યાને મિલીમીટરમાં સેન્ટીમીટરમાં રૂપિયાના પૈસા કે પૈસાના રૂપિયામાં દશાંશ અપૂર્ણાંકનો ઉપયોગ કરીને કેવી રીતે લખી શકાય તેનો આજે તમને ખ્યાલ આપી રહી છું તો એના વિશે તમારે પહેલાં તો આ યાદ રાખો તમારે લેસનમાં લખવાનું રહેશે 5 વાર કેટલી વાર 5 વાર ખાલી આ યાદ રાખો બીજું બધું લખવાની જરૂર નથી 1 સેમી બરાબર 10 મિલીમીટર મિની એટલે મિલીમીટર 100 સેમી બરાબર 1 મીટર 100 પૈસા બરાબર 1 રૂપિયો 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ અને 1000 મિલી બરાબર 1 લીટર તમને આવા દાખલા આવશે અને તેના પછી તમારે દશાંશ અપૂર્ણાંકમાં લખવાનું રહેશે સૌથી પહેલો પ્રશ્ન એવો છે કે મિલીમીટરમાં રૂપાંતર કરો હવે મિલીમીટરમાં રૂપાંતર એટલે મેં તમને લખાયું કે 10 મિમી બરાબર 10 મિલીમીટર બરાબર 1 સેમી શું લખાય 10 મિલીમીટર બરાબર 1 સેમી એટલે કે 0.5 સેમી એટલે કે તમારે પદ માનવાનું કે 10 મિલીમીટર બરાબર 1 સેમી તો 0.5 મિલીમીટર બરાબર કેટલા બરાબર છે એટલે કે 1/1 ગુણ્યા આ 5 પોઈન્ટ વાળું છે અહીંયા આગળ ટપકું છે એટલે 5/10 તો તમારે લખવાના તે ઉપરાંત આ ઉપર 10 છે તેને પણ તમારે લખવાના એટલે કે 5 × 5 અને 10 × 100 તો 5/100 તો આને દશાંશ અપૂર્ણાંકમાં કેવી રીતે લખાય 0.05 સેમી સોરી મિલીમીટર બરાબર એટલે કે 10.5 મિલીમીટર એ જ રીતે આમાં 0.9 સેમી તમારે લખવાનું 10 મિમી બરાબર 1 સેમી માટે 0.9 મિમી બરાબર 1/1 × 9 × 10 10 ગયા 10 ગયા કેટલો આવ્યો 9 મિલીમીટર બરાબર એ રીતે 8 સેમી તો લખવાનું 10 મિમી બરાબર 1/10 × 1 × 8/1 એટલે કે 80 મિલીમીટર બરાબર છે આને આપણે સેમીને મિલીમીટરમાં ફેરવા હવે આને મિલીમીટરને સેમીમાં ફેરવવાના છે કોને મિલી ફેરવવાના છે મિલીમીટરને સેમીમાં ફેરવવાના છે એટલે આમાં પણ એવી રીતે લખવાનું કે 10 મિલીમીટર બરાબર 1 સેમી તો કેટલા આપેલા છે 2 મિલીમીટર બરાબર કેટલા 1/1 × 2/10 આ જ્યારે 10 હોય એટલે 1 દશાંશ કાપવાનું એટલે કે આનું ગુણાકાર થાય 2 × 2 = 2 અને 10 × 1 = 10 એટલે 2/10 એટલે શું લખવાનું 0.2 મિલીમીટર 2 સેન્ટીમીટર એ જ રીતે આમાં કે 10 મિમી બરાબર 1 સેમી માટે 7 મિમી બરાબર કેટલા એટલે કે 1/1 × 7/10 એટલે કે 7 × 7 = 10 × 10
तो 0.07 શું આવ્યું સેમી એટલે જવાબ શું લખવાનો 0.7 સેમી એ જ રીતે આમાં 20 મિલીમીટર આમાં પણ તમારે આ જ રીતે પણ કે 10 મિમી બરાબર 1 સેમી માટે 20 મિમી બરાબર કેટલા 1 ના છેદમાં 1 ગુણ્યા 20 ના છેદમાં 10 0 ગયો 0 ગયો એટલે કે 2 એકા 2 તો 2 સેન્ટીમીટર બરાબર એ જ રીતે આમાં પણ કે 10 મિમી બરાબર 1 સેમી માટે 40 મિમી બરાબર કેટલા 40 ના છેદમાં 10 ગુણ્યા 1 ના છેદમાં 1 0 ગયો 0 ગયો એટલે રહી ગયા 4 4 સેન્ટીમીટર સમજણ પડી આ આપણે સેન્ટીમીટરમાં રૂપાંતર કર્યા હવે આપણે સેમીમાં રૂપાંતર મીટરના કરવાના છે તો મેં તમને આગળ આ લખાવ્યું કે 100 સેમી બરાબર 1 મીટર હવે આમાં આપેલું છે આપણે ઊંડું કરવાનું 1 મીટર બરાબર 100 સેમી તો 13 મીટર બરાબર કેટલા એટલે કે 13 ગુણ્યા 100 બરાબર 1300 સેમી જવાબ શું લખાય 1300 સેમી 9 મીટર બરાબર છે એટલે આ રીતે 1 મીટર બરાબર 100 સેમી તો 9 મીટર બરાબર કેટલા એટલે કે 9 ગુણ્યા 100 બરાબર 900 સેમી સોરી 900 સેમી આમાં પણ એ રીતે 100 1 મીટર બરાબર 100 સેમી તો 14 મીટર બરાબર કેટલા એટલે કે 14 ગુણ્યા 100 બરાબર 1400 સેમી બરાબર તો જવાબ કેટલો આવ્યો 1400 સેમી એ જ રીતે આમાં પણ 1 મીટર બરાબર 100 સેમી એટલે કે 26 મીટર બરાબર કેટલા તો 26 ગુણ્યા 100 બરાબર 2600 સેમી જવાબ લખવાનો 2600 સેમી હવે આમાં મીટરમાં રૂપાંતર એટલે કે 600 સેમી તો તમારે આ રીતે પરમાણ કે 100 સેમી બરાબર 1 મીટર માટે 600 સેમી એ કેટલા એટલે કે 600 ના છેદમાં 100 0 ગયો 0 ગયો કેટલા આવ્યા 6 મીટર બરાબર એ જ રીતે આમાં પણ 900 સેમી બરાબર 1 મીટર 100 સેમી બરાબર 1 મીટર તો 900 સેમી બરાબર કેટલા એટલે કે 900 ના છેદમાં 100 9 મીટર આમાં પણ 100 સેમી બરાબર 1 મીટર તો 1000 સેમી બરાબર કેટલા 1000 ના છેદમાં 100 10 મીટર આમાં પણ 100 સેમી બરાબર 1 મીટર આ રીતે સેમી અને મીટરનો ખ્યાલ તમને આવી ગયો દશાંશ અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરવાય સાદા અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરવાય તેનો મેં તમને ખ્યાલ આપી દીધો હવે આવતા પાર્ટમાં આપણે જે મીટર સેમીમાં રૂપાંતર કરવાનું છે તે કરીશું બરાબર છે ચાલો